गीर सोमनाथ जिल्लानी कोडीनार विधानसभानी बैठक माते वेरावळमां भाजपनी सेंस प्रक्रिया योजाई जेमां 20 जेटला दावेदारोए पोतानी दावेदारी नोंधावी। आ वखते आ बैठक पर एससी एसटी अनामत बैठक होय त्यारे अनुसूचित समाजना अग्रणीओ द्वारा प्रबल दावेदारी करवामां आवी जेमां अग्रणीओनी उपस्थितिमां 20 जेटला दावेदारोए पोतानी सक्षम दावेदारी नोंधावी। भाजपना निरीक्षकों द्वारा दरेक दावेदारोने सांभळी अने रिपोर्ट कर्या छे। विधानसभा कोडीनार 92 मैं उम्मेदवारी नोंधावी थी। 12-17 में हूँ धारासभ्य अने 15 थी संसदीय सचिव तरीके गुजरात राज्य में सेवा आपी छे अने समग्र गुजरात में भारतीय जनता पक्षना कार्यकर्ता तरीके समग्र गुजरात में पार्टीनु काम कर्युं छे। आजे ज्यारे 2022 ना इलेक्शन में मैं मारी उम्मेदवारी नोंधावी छे अने उम्मेदवारी माटे दरेक समाजनु प्रतिनिधित्व प्रथम कारडिया समाजनु प्रतिनिधित्व पण 70% मारी साथे अहींया आव्या छे। लोको आहिर समाजना पण 90% लोको मारी साथे समर्थन करे छे। एमना आगेवानो पण मारी पासे आव्या छे। कोळी समाजना 99.99% समर्थको बधा જ આઈ મારી ભેગા આવ્યા છે। દરેક સમાજના મુસ્લિમ સમાજના સમર્થકો પણ આજે મારી પાસે આવ્યા છે અને હું પૂર્વ જિલ્લા સામાજિક ન્યાય સમિતિની ચેરપર્સન રહી ચૂકી છું, તેમાં શિક્ષણ સમિતિની સભ્ય પણ રહી ચૂકી છું અને અત્યારે જિલ્લા મહિલા મોરચાની મંત્રી તરીકે કામગીરી કરું છું અને અલગ અલગ જગ્યાએ હું સેવાઓ આપી રહી છું, જેવી કે સ્વાસ્થ્ય ટ્રસ્ટ છે, કર્તવ્ય છે, જેવા મિશનમાં કામ કરી રહી છું અને સમાજને જે રીતે ઉપયોગી થાય એ માટે કામ કરવાની તક ધરાવું છું અને આપણા બંધારણના નિયમ મુજબ લોકોથી લોકો વડે અને લોકો માટેનું જે આ લોકશાહી છે એના માટે કામ કરવાની અનુસૂચિત જાતિની 92 કોડીનાર અનામત બેઠક ઉપર મેં આજે મારી દાવેદારી નોંધાવી છે। હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું। દિનુભાઈ સોલંકી આપણા પૂર્વ સંસદ સભ્ય શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીની પ્રેરકથી મેં મારી મજબૂત દાવેદારી નોંધાવી છે। મને પાર્ટી ઉપર 100% વિશ્વાસ છે કે મને ટિકિટ આપશે અને ટિકિટ આપશે તો હું ટિકિટ જીતીને પાર્ટીને બતાવીશ એવી હું પોતે મારી રીતે અમારી દરખાસ્ત કરી દીધી। અમે મૈયા અમારી વાત રાખી પાર્ટીને યોગ્ય લાગે એ નિર્ણય કરે। આગામી દિવસોની અંદર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ તથા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સી આર પાટીલના નેતૃત્વની અંદર આ ઇલેક્શન લડાવવાનું અને લોકો આજે ભારતીય જનતા પાર્ટીના કામો વિકાસની વાતની અંદર વિશ્વાસ રાખી અને ખોટા વચન આપનારા લોકોની સાથે નથી રહેવાના એને અમને ચોક્કસ સજા છે। ભારતીય જનતા પાર્ટી જે જીતનો આધાર બનાવીને જ્યારે ઉમેદવારો પસંદગીની ચયનની પ્રક્રિયા કરવાની છે ત્યારે એમાં 100% પાર્ટીને સફળતા મળશે। આ વાત સાથે આજે હું અમારી વાત મૂકીશ।